હાય એવરીવન, વેલકમ ટુ ધ મમી યુનિવર્સ. ઘણા લોકોએ મને કમેન્ટની અંદર જણાવ્યું હતું અને મને ડીએમ્સ પણ કર્યા હતા કે રેસ્ટોરન્ટના જેવા જીરા રાઈસ ઘરે કેવી રીતે બનાવવા. વેલ, તમે લોકો ઘણી વખત જીરા રાઈસ બનાવતા હો છો ઘરે, પરંતુ દાણા તૂટી જતા હોય છે અને રેસ્ટોરન્ટના જેવા લાંબા જીરા રાઈસ નથી બનતા હોતા. તો આજના વિડીયોની અંદર હું તમારા માટે લઈને આવી છું બધી ટિપ્સ અને ટ્રિક્સની સાથે રેસ્ટોરન્ટ સ્ટાઈલ જીરા રાઈસની રેસીપી. ઇન્ટરેસ્ટિંગ લાગે ને? રેસીપી પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. તો ચાલો આપણે જોઈએ રેસીપી કેવી રીતે બનશે. સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે એક કપ જેટલા ચોખા લઈ લઈશું અને એની અંદર બે કપ જેટલું પાણી નાખી દઈશું. ચોખાને આપણે વ્યવસ્થિત રીતે આવી રીતે મસળી અને વોશ કરી લઈશું. ખાસ ધ્યાન રાખો કે વધારે વજન નહીં આપવું, હલકા હાથેથી આવી રીતે એને ધોઈ લઈશું. આવી જ રીતે 2-3 વખત આપણે પાણી બદલી અને ચોખાને વ્યવસ્થિત રીતે ધોઈ દઈશું. જોઈ શકો છો કે ચોખા 2-3 વખત મેં વોશ કરી લીધા છે. આ સ્ટેપ કરવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે ઘણા લોકો ચોખાને પહેલાં પલાળી રાખે છે અને પછી પલળી રહે પછી એને વોશ કરતા હોય છે. એવું કરવાથી ચોખાના દાણા જે છે એ તૂટી જતા હોય છે, પરંતુ ચોખા તમારે સૌથી પહેલાં જ વોશ કરી લેવાના છે. હવે 1 કપ ચોખા લીધા હતા તો એની સામે આપણે 2 કપ જેટલું પાણી લઈ લઈશું અને આ ચોખાને આપણે લગભગ 10-15 મિનિટ માટે પલાળી રાખીશું. આપણે જે પાણી લીધું છે ચોખા પલાળવામાં, અત્યારે એ જ પાણીથી આપણે રાઈસ બનાવવાના છીએ, જેના લીધે થઈને ચોખા પલળીને એના જે તત્વો ઘણી વખત નાશ પામી જતા હોય છે એ નહીં થાય અને એના જે બી મિનરલ્સ જે છે એ પાણીની અંદર જ જળવાઈ રહેશે. સૌથી પહેલાં આપણે એક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું, સાથે જ એની અંદર 6 કપ જેટલું પાણી એડ કરી દઈશું. જોઈ શકો છો કે પાણી સરસ મજાનું ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. હવે આપણા જે પલાળેલા ચોખા હતા એ એડ કરી દઈશું. ચોખા નાખ્યા બાદ એની અંદર 1 ચમચી જેટલું તેલ નાખી દેવું, સાથે જ 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવું. આ બંનેને વ્યવસ્થિત મિક્સ કરી અને એક્ઝેક્ટ 8-9 મિનિટ માટે આપણે આ રાઈસને કૂક થવા દઈશું. ખાસ ધ્યાન રાખો કે ગેસની જે ફ્લેમ છે એ હાઈ રાખવી અને સાથે જ ઉપર કોઈ પણ જાતનું ઢાંકણ ઢાંકવું નહીં. 8 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા જે રાઈસ છે સરસ મજાના કૂક થઈ ગયા છે. એકાદો રાઈસ તમે લઈ અને હાથથી તોડી શકો છો, જોઈ શકો છો કે ઇઝીલી તૂટી જાય છે. આપણા રાઈસ રેડી થઈ ગયા છે. રાઈસ એક વખત બની જાય એટલે તરત જ આવી રીતે એક કાણાવાળું વાસણ લઈ લેવું અને કુકિંગ પ્રોસેસ આપણે રાઈસની સ્ટોપ કરવી પડશે. એની અંદર બધા રાઈસને આપણે કાઢી લઈશું અને તરત જ એની ઉપર આપણે આઈસવાળું ઠંડુ પાણી એડ કરી દઈશું. ઠંડા પાણીથી ધોઈ દીધા બાદ આવી રીતે આપણે રાઈસને નીતરવા દઈશું. લગભગ 10-1 મિનિટ માટે આવી રીતે નીતરવા દઈશું એને. હવે આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દઈશું ને એની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, સાથે 3-4 આખા લવિંગ પણ એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. જીરું વ્યવસ્થિત શેકાઈ જાય એટલે આપણા જે બનાવેલા રાઈસ હતા એ એડ કરી દઈશું અને રાઈસને વઘારની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. અને હવે ઉપરથી થોડા લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. અને ફાઇનલી તૈયાર છે આપણા રેસ્ટોરન્ટના જેવા જ જીરા રાઈસ. જોઈ શકો છો એકે એક દાણો છૂટો પડ્યો છે અને સાથે જ રાઈસ આપણા તૂટી પણ નથી ગયા. રેસ્ટોરન્ટના જેવા જ લોંગ ગ્રેઇનના આપણા રાઈસ રેડી છે. તો જોયું તમે, રેસ્ટોરન્ટના જેવા જીરા રાઈસ ઘરે બનાવવા કેટલા ઇઝી છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ જીરા રાઈસ બનાવવાનું વિચારો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, અમને નીચે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું ભૂલતા નહીં કે તમને આ રેસીપી કેવી લાગી. ગુજરાતીમાં આવા જ વધુ વિડીયોઝ માટે અમારી ચેનલ ધ મમી યુનિવર્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ અમારી ડેલી જર્નીને ફોલો કરો ઇન્સ્ટાગ્રામની ઉપર. અમારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે ધ .મમી.યુનિવર્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આર વિડીયો. બાય.